भरूच SOG પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કરી ઇન્જેક્શનની હેરાફેરી કરતા નર્સિંગ સ્ટાફના કર્મચારી અને મેડિકલ સ્ટોર સંચાલકને 6 ઇન્જેક્શન સહિત રૂપિયા 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચે સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો વલખા મારી રહ્યા છે. દર્દીઓ સાથે દર્દીઓના સગાઓની પણ હાલત કફોડી બની છે. ત્યારે આવા કપરા સમય પણ કેટલાક કિસ્મો માનવતાને નેવે મૂકે લોકોની મજબૂરીઓનો ફાયદો ઉઠાવી કાળાબજારી કરી પાપનું પોટલું બાંધી રહ્યા છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શેટ મેડિકલ સ્ટોર્સ નજીકથી રેમડેસિવિર ઇન્જેક્શનની હેરાફેરી કરતો નર્સિંગ સ્ટાફનો કર્મી સહિત મેડિકલ સ્ટોર સંચાલક પાસેથી 6 ઇન્જેક્શન મળી કુલ 54,000થી વધુના મુદ્દામાલ સાથે બંને ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ભરૂચ SOG પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરના શેરપુરા ગામની ચિસ્તિયા સોસાયટીમાં રહેતો અને ભરૂચની સિટી કેર હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફનો કર્મચારી અરબાસ મોહમ્મદ રફીક અહમદ ગરાસિયા ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની હેરાફેરી કરે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા શેટ મેડિકલ સ્ટોર્સ ઉપર આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શેટ મેડિકલ સ્ટોર્સ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને ઝડપી લઈ તેની તલાશી લેતા તેની પાસેથી 2 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તે શેઠ મેડિકલ સ્ટોર્સના સંચાલક ઇમરાન નાઝામુદ્દીન શેઠને આપવા જતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસ કાફલાએ મેડિકલ સ્ટોર ઉપર જઈ તપાસ કરતા ત્યાંથી વધુ 4 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક પાસે ઇન્જેક્શન અંગે આધાર પુરાવા માંગતા તેને નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે 6 ઇન્જેક્શન અને 2 ફોન મળી કુલ 54,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. SOG પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓએ અત્યાર સુધી આ રીતે કેટલા ઇન્જેક્શનો કોને કોને વેચ્યા, ક્યાંથી લાવવામાં આવ્યા હતા, અન્ય કોઈની તેમાં સામેલગીરી છે કે કેમ તેવા પ્રશ્નોના ઉત્તર મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસની વધુ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.